नमस्कार विद्यार्थिनी मित्रों, आज आपणे धोरण 9 विषय गणित मां प्रकरण 9 बल तथा गतिना नियमों मां गतिना बीजा नियम विषे समझ केळवीशु। तो सौप्रथम आपणे गतिनो बीजो नियम कयो छे ते विषेनी माहिती मेळवीशु, परंतु ए पहला आपणे गतिना पहला नियम विषेनी चर्चा करीशु। तो गतिनो पहलो नियम के कोई वस्तु स्थिर होय तो ते स्थिर रहे छे, अने अचल वेगे गति करती होय तो ते अचल वेगे पोतानी गति चालू राखे छे ज्यार सुधी तेना पर बाह्य बल लगाड़वामां आवे नहीं। आ छे गतिना पहलो नियम। गतिना त्रणे नियमो न्यूटन नामना वैज्ञानिके आप्या हता। हवे आपणे गतिनो बीजा नियम विशेनी चर्चा करीशु। तो गतिनो बीजो नियम कोई वस्तुना वेगमानमां थता फेरफारनो दर तेनी पर लगाड़ेला असंतुलित बल जेटलो होय छे अने ते बळनी दिशामां ज होय छे। एटले के कोई वस्तुना वेगमानमां थतो फेरफार तेनी पर लगाड़ेला असंतुलित बल जेटलो होय छे अने ते बळनी दिशामां ज होय छे। तो आ विधान आपणे ज्यारे आगळ गतिना बीजा नियमनुं गाणितिक निरूपण करीशुं त्यारे आ विधानथी तमने साबिती जोवा मळशे। आगळ जोईए तो कोई वस्तुनुं वेगमान पी तेना द्रव्यमान एम अने वीना गुणाकार जेटलुं होय छे। एटले के कोई पण वस्तुनुं वेगमान पी तेना द्रव्यमान एम अने वी एटले के एनो वेग एना गुणाकार जेटलुं होय छे। तो वेगमान बराबर दर गुणिया वेग एटले के पी इज इक्वल टू एम गुणिया वी। तो वेगमान नो एसआई एकम केजी इनटू मीटर पर सेकंड छे। कई रीते केजी इनटू मीटर पर सेकंड कई रीते थाय तो एम दर नो एकम केजी अने वेगमान नो एकम मीटर पर सेकंड एटले वेगमान नो एसआई एकम केजी मीटर पर सेकंड छे। हवे आपणे गतिना बीजा नियमनुं गाणितिक निरूपण जोईशुं। तो के सौप्रथम आपणे जाणीए के धारो के कोई एम दळ धरावती वस्तु सुरेख पथ पर यु जेटला प्रारंभिक वेगથી ગતિ કરે છે। એટલે કે કોઈ એમ દળ ધરાવતી વસ્તુ આપણે લઈએ, ધારી લઈએ કે જે સુરેખ પથ પર એટલે કે સીધા રસ્તા ઉપર સુરેખ સીધા પથ પર સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે, એટલે કે એનો પ્રારંભિક વેગ યુ છે। ટી સમયમાં એટલે કે કોઈ પણ સમય લીધો છે આપણે હાલ ટી જેટલો સમય, તો કે ટી સમયમાં અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ F ની અસર હેઠળ V જેટલો વેગ પ્રાપ્ત કરે છે। એટલે કે T સમયમાં તેના વેગમાં ફેરફાર થાય છે। ધારો કે કોઈ એના પર બાહ્ય અસંતુલિત બળ જે આપણે જોઈ એ પ્રમાણે અસંતુલિત બળની અસર હેઠળ તે U જેટલો વેગ પ્રાપ્ત કરે છે, એટલે કે એના વેગમાનમાં વધારો વેગમાં વધારો થાય છે। તો આપણે હવે આગળ જોઈશું તો કે વસ્તુનું પ્રારંભિક અને અંતિમ વેગમાન અનુક્રમે, એટલે પ્રારંભિક વેગમાન આપણે વેગમાનનો આગળ એકમ આગળ જોઈ ગયા સૂત્ર p is equal to mv। તો એ જ પ્રમાણે વસ્તુનું પ્રારંભિક અને અંતિમ વેગમાન અનુક્રમે એટલે એનું પ્રારંભિક વેગમાન p1 is equal to m into u, કારણ કે આપણે અહીંયા જાણ્યું છે કે એનો પ્રારંભિક વેગ u છે। પછી અંતિમ વેગમાન એટલે કે એના વેગમાનમાં ફેરફાર થાય છે તો તેનો અંતિમ વેગમાન જોઈએ v, એનો અંતિમ વેગ v છે, એટલે વેગમાન p2 is equal to m into v। તો પ્રારંભિક વેગ માન mu અને અંતિમ વેગ માન mv। હવે આપણે આની આગળ સમજ મેળવીશું। તો હવે આપણે આગળ
કરવા જોઈએ કે વેગમાનમાં થતો ફેરફાર, એટલે કે વેગમાનમાં જે ફેરફાર થાય છે ચલે છે P2 માઈનસ P1, એટલે કે વેગમાનમાં જે ફેરફાર થાય છે એમાં P2 માઈનસ P1, એટલે કે એનો P2 કયો છે, તો કે એનો અંતિમ વેગ કયો છે, તો આપણે આગળ જોઈ ગયા કે MV અને એનો પ્રારંભિક વેગ MU. હવે MV માઈનસ MU માંથી M આપણે કોમન નીકાળીએ તો શું થશે, V માઈનસ U. તો વેગમાનમાં થતો ફેરફાર ચલે છે MV માઈનસ U. હવે વેગમાનમાં ફેરફારનો દર, એટલે કે દર એટલે કે સમય, તો સમય માટે આપણે લખીશું છેદમાં T. તો હવે થશે સૂત્ર, વેગમાનના ફેરફારનો દર ચલે છે M ક્રોસ V માઈનસ U અપોન T, અથવા લાગુ પડેલ બળ. હવે આપણે એમાં લાગુ પડેલ બળ એડ કરીએ તો કે F ચલે છે M ક્રોસ V માઈનસ U અપોન T. હવે ચલે છે નું નિશાન કાઢી અને બરાબર નું નિશાન લગાવવા માટે આપણે અચળાંક K નો ઉપયોગ કરીશું. તો હવે આપણું સૂત્ર થશે F બરાબર KM, એટલે કે દળ ગુણ્યા V, એટલે અંતિમ વેગમાન, માઇનસ U, એટલે પ્રારંભિક વેગ, અપોન વેગમાનનો સર દર એટલે કે સમય T. તો હવે આપણું સૂત્ર બનશે F બરાબર KMA. તો KMA, તો A ક્યાંથી આવે, તો કે A એ એ પ્રવેગ છે. એ શું છે, તો કે પ્રવેગ છે, તો વેગના ફેરફારનો દર છે. પ્રવેગ કોને કહેવાય, તો વેગના ફેરફારનો દર હોય એને પ્રવેગ કહેવાય. એટલે આપણે A બરાબર સૂત્ર છે V માઇનસ U અપોન T. તેથી આપણે આ V માઇનસ U અપોન T ની જગ્યાએ A લખીશું, એટલે આપણે હવે આપણું સૂત્ર બન્યું F બરાબર KMA. હવે આપણે આગળ જોઈએ તો કે સમપ્રમાણતાનો અચળાંક છે, જે તમે જોયું કે ચલે છે ની જગ્યાએ બરાબર નું નિશાન લગાવવા માટે આપણે કે સમપ્રમાણતા અચળાંક જોયો છે. તો દળ અને પ્રવેગનો SI એકમ અનુક્રમે kg અને મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો કે દળનો એકમ M નો એકમ kg, જે આપણે આગળ જોઈ ગયા, અને પ્રવેગનો એકમ થાય છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે આગળ જોઈએ કે એક એકમ બળ માટે, એટલે કે એક એકમ બળ માટે 1 kg દળની વસ્તુ કે એનો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ છે. એટલે કે એક એકમ બળ માટે 1 kg દળની વસ્તુ અને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ લઈએ તો એનું આપણને સૂત્ર મળશે કે એક એકમ બળ બરાબર K ગુણ્યા 1 kg ગુણ્યા 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આમ શું થશે કે દળ પણ 1 kg, પ્રવેગ પણ 1 મીટર પર સેકન્ડ અને બળ પણ 1 એકમ બને, તો કે નું મૂલ્ય પણ 1 એકમ થઈ જશે. હવે જ્યારે કે નું મૂલ્ય 1 એકમ થઈ જાય તો આપણને સૂત્ર મળે છે F બરાબર MA. તો જે આપણું આ સૂત્ર છે F બરાબર MA, એ સૂત્ર આપણે તેના શરૂઆતના જે વિધાન હતું એ પ્રમાણે જોઈએ તો કે કોઈ વસ્તુના વેગમાનમાં થતા ફેરફારનો દર તેની પર લગાડેલા અસંતુલિત બળ જેટલો હોય છે અને તે બળની દિશામાં હોય છે. તો કે તેના વેગમાનનો દર એટલે કે A તેના દળ, આ બેના ગુણાકાર દ્વારા જે બળ મળે છે એ F છે. તો ગતિનો બીજો નિયમનું સૂત્ર છે F બરાબર MA. હવે આપણે આ સૂત્ર વિશે આગળ જોઈએ તો કે બળનો એકમ kg પર મીટર સ્ક્વેર છે, એને મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ 2 પણ લખી શકીએ છીએ. પ્રતિપથી આગળ ઉપર જાય તો એ માઇનસ 2 થાય છે. તો બળનો એકમ છે kg પર kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા તો વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં તેને સંજ્ઞા N વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે કે બળ F નો એકમ તમે kg ઇન્ટુ મીટર પર સેકન્ડ પર લખી શકો છો અને ન્યૂટન એટલે કે N વડે પણ તેને દર્શાવી શકો છો. હવે આપણે આગળ જોઈએ તો કે ગતિના બીજા નિયમના
गाणितिक सूत्रना उपयोग द्वारा गतिना प्रथम नियम ने गाणितिक स्वरूपे मेळवी शकाय छे। एटले के गतिना बीजा नियम परथी गतिना पहला नियम नु गाणितिक स्वरूप मेळवी शकाय छे। तो ते कई रीते मेळवी शकाय छे ते विषे आपणे आगळ अभ्यास करीशुं। तो के एफ बराबर एम ए एक सूत्र आ छे, अथवा तो तमे एफ बराबर एम ए नी जग्याए वी माइनस यू अपॉन टी पण लखी शको छो। अने आ सिवाय टी ने अहींया लाई दो, एटले के टी ने एफ ना गुणाकार मां लाई दो भागाकार मांथी, तो एफ टी इज इक्वल टू एम वी माइनस एम यू मेळवी शको छो। तो तमे दाखलामां जे रीते तमने रकम आपेली होय ए प्रमाणे तमे त्रणेय मांथी गमे ते एक सूत्र नो उपयोग करी शको। तो आपणे त्रणे सूत्रो एक एक वार जोई लईए। तो के एफ बराबर एम ए, अथवा एफ बराबर एम वी माइनस यू अपॉन टी, अथवा तो टी ने आ बाजू लई जईए तो एफ टी बराबर एम वी माइनस एम यू। आगळ जोईए तो के ज्यारे एफ बराबर जीरो होय त्यारे कोई पण समय टी माटे वी इज इक्वल टू यू, तेनो अर्थ ए थयो के वस्तु समान व्यक्ति वेग यू थी समग्र समय टी दरमियान गति चालू राखे छे। के जो असंतुलित बाह्य बल ना लागे तो वस्तु अचल वेगे पोतानी गति चालू राखे छे। जो अचल वेगे तेनी गति चालू होय तो वी बराबर यू थाय छे, अने समय पण एनो एज रहे छे। आ गतिना पहलो नियम जे आपणे जोई गया था के कोई स्थिर वस्तु स्थिर रहे छे अने कोई गतिमान वस्तु अचल वेगे पोतानी गति त्यार सुधी चालू राखे छे ज्यारे तेना पर असंतुलित बाह्य बल लागतुं नथी। एटले के एफ बराबर जीरो होय त्यारे तेनो प्रारंभिक वेग अने अंतिम वेग एक सरखो ज रहे छे, कारण के तेना पर असंतुलित बाह्य बल लागतुं नथी, तेथी वस्तु पोतानी अचल वेगे गति चालू राखे छे। जो यु शून्य होय तो वी पण शून्य थशे, एटले के वस्तु स्थिर थशे। एटले के जो यु शून्य होय एटले के जो एनो वेग प्रारंभिक वेग पण शून्य होय अने अंतिम वेग पण शून्य होय एटले के वस्तु गति करती नथी, तो ते वस्तु केवी कहेवाय, तो ते वस्तु स्थिर रहे छे। तो आ प्रमाणे आपणे गतिना बीजा नियम थी गतिना प्रथम नियम विशेनी माहिती मेळवी। હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો ઉદાહરણ જોઈએ આપણે। તો કે આપણી પાસે એક ઉદાહરણ છે કે એની રકમ હું વાંચું। એક 5 કેજી દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 મીટર પર સેકન્ડ માટે અચળ બળ લાગે છે। जे वस्तु नो वेग 3 मीटर पर सेकंड थी वधारी ने 7 मीटर पर सेकंड करे छे, तो लगाड़ेल बल नु मूल्य शोधो। तो हवे आपणे आ रकम आपणी पासे कयुं कयुं छे, तो के यू एटले के एनो प्रारंभिक वेग छे 3 मीटर पर सेकंड स्क्वेर, वी एटले के एनो वेग वधीने अंतिम वेग छे 7 मीटर पर सेकंड, अने एनो समय કેટલો આપેલો છે કે 2 સેકન્ડ, અને દળ છે એનું m 5 kg। તો આપણી પાસે આટલી રકમમાં આટલી કિંમતો આપી છે, તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું f બરાબર m v માઈનસ u અપોન t। તો એ પ્રમાણે m બરાબર 5 kg, v એટલે કે એનો અંતિમ વેગ 7 મીટર પર સેકન્ડ માઈનસ એનો પ્રારંભિક વેગ 3 મીટર પર સેકન્ડ અપોન સમય t 2 મીટર પર સેકન્ડ મૂકે, તો આપણે આ સૂત્રમાં આ કિંમત મૂકે તો આપણને દળ મળે છે 10 ન્યૂટન, અથવા 10 kg ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ તમે લખી શકો છો। તો આ રકમ અનુસાર આપણને જે લગાડેલ બળનું મૂલ્ય f બરાબર 10 ન્યૂટન મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમે ગતિના બીજા નિયમમાં આપેલા જે પણ આપણે સાબિત કર્યા તે સૂત્રોમાંથી ત્રણમાંથી ગમે તે એક સૂત્રનો ઉપયોગ કરી શકો છો। જેમ કે જે પ્રમાણે તમને રકમમાં કિંમત આપી હોય એ પ્રમાણે તમે એ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાનો જવાબ લાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બળ તથા ગતિના નિયમોમાં
ગતિના બીજા નિયમ અને તેના ગાણિતિક સ્વરૂપનું નિરૂપણ વિશેનો અભ્યાસ કર્યો. નિરૂપણ દરમિયાન આપણે F બરાબર MA સૂત્ર મેળવ્યું અને ત્યારબાદ ઉદાહરણ દ્વારા તે સૂત્રનો ઉપયોગ કરી અને ઉકેલ પણ મેળવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધુ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.